गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज आपने इंग्लिश स्वाध्याय पोथी में पेज नंबर 43 पर वेर इज द बुक એટલે કે બુક ક્યાં છે એવું પૂછે છે। તો આપણે જે ઇંગ્લિશની આપણે ટેક્સ્ટ બુકમાં શીખી ગયા હતા વેર એટલે કે ક્યાં, તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંદર અને નિયર આપણે પ્રેપોઝિશન પણ શીખી ગયા, જેવા શબ્દનો ઉપયોગ કરીને સ્થળ નિર્દેશ આપણે કરવામાં આવે છે। ઇન એટલે કે અંદર, ઓન એટલે કે ઉપર, અંડર એટલે કે નીચે અને નિયર એટલે કે પાસે। તો અહીં એક્ઝામ્પલ આપી છે વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે તો તમને અહીં આપી છે ક્યાં છે બુક, તો ઇટ ઇઝ ઇન ધ બેગ એટલે કે બેગની અંદર છે। પછી વેર ઇઝ ધ અહીંયા શું બતાવે છે તો બેગની ઉપર છે તો ઇટ ઇઝ ઓન ધ બેગ। પછી આ શું છે બેગની નીચે છે તો ઇટ ઇઝ અંડર ધ બેગ, અને આ કઈ છે એની નજીક છે બેગની તો ઇટ ઇઝ નિયર ધ બેગ। તો એ રીતે તમને અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે। તો વેર ઇઝ ધ ડોગ, ડોગ ક્યાં છે તો ટેબલની નીચે છે, તો નીચે છે એટલે શું આવશે અંડર, તો ઇટ ઇઝ અંડર ધ ટેબલ। પછી અહીં તમને આપ્યું છે વેર ઇઝ ધ પેપર, પેપર ક્યાં છે તો ડસ્ટબિનની અંદર છે તો શું આવશે ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન। અહીંયા તમને અહીંયા ઓપ્શન આપેલા છે પણ પરીક્ષામાં ઓપ્શન આપવામાં આવે નહીં। પછી જે વેર ઇઝ ધ કેપ, કેપ ક્યાં છે તો બેગની ઉપર છે તો શું આવશે ઇટ ઇઝ ઓન ધ બેગ। વેર ઇઝ ધ હાઉસ, તો હાઉસ ક્યાં છે તો ઘરની સોરી ઝાડની નજીક છે અથવા તો વેર ઇઝ ધ હાઉસ, હાઉસ ક્યાં છે તો ઝાડની નીચે છે તો શું આવશે ઇટ ઇઝ અંડર ધ ટ્રી। વેર ઇઝ ધ ટ્રેક્ટર, તો ટ્રેક્ટર ક્યાં છે તો ઘરની નજીક છે તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ। પછી વેર ઇઝ ધ ગ્લાસ, તો ગ્લાસ ક્યાં છે તો બોટલની નજીક છે તો ઇટ ઇઝ નિયર ધ બોટલ। અહીંયા હું લાઇનિંગ કરી આપ્યા, તમારે અહીંયા આન્સર લખવાના છે, તમારે એકલી લાઇનિંગ દોરીને મૂકી નથી દેવાનું, તમારે આન્સર આ લખવાના રહેશે। વેર ઇઝ ધ ગર્લ, ગર્લ ક્યાં છે તો અમ્રેલાની નીચે છે એટલે શું આવશે સી ઇઝ અંડર ધ અમ્રેલા। વેર ઇઝ ધ બોય, તો બોય ક્યાં છે તો કારની અંદર છે તો હી ઇઝ ઇન ધ કાર। એવું કરીને આ 8 નંબરથી તમારે જાતે કરવાનું રહેશે। હવે એની પછી દેખો ઇટ ધ ટેબલ ઇઝ ન્યૂ, ટેબલ કેવું છે નવું છે। કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો અથવા તો વિશેષણોનો ઉપયોગ થાય છે, જેમ કે મોટું એટલે કે બિગ, લાલ એટલે કે રેડ, સ્વચ્છ એટલે કે ક્લીન, એટલે કે અમુક વિશેષણનો ઉપયોગ થાય છે નાનું મોટું। એક્ઝામ્પલ ધ ટેબલ ઇઝ ન્યૂ, ટેબલ કેવું છે નવું છે। ધ રોઝ ઇઝ રેડ, ગુલાબ કેવું છે લાલ છે। ધ રૂમ ઇઝ ક્લીન, રૂમ કેવો છે તો સ્વચ્છ છે એટલે કે ચોખ્ખો છે। તો અહીં કલરના નામ આપેલા છે, તો તમારે એકવાર આ લખવાનું રહેશે નોટબુકમાં। રેડ એટલે કે લાલ, બ્લુ એટલે ભૂરો, ગ્રીન એટલે લીલો, યલો એટલે કે પીળો, ઓરેન્જ એટલે નારંગી, બ્રાઉન એટલે કથ્થઈ, પિંક એટલે ગુલાબી, પર્પલ એટલે જાંબુડિયો, વ્હાઇટ એટલે સફેદ અને બ્લેક એટલે કાળો। હવે અહીંયા તમને ઓપોઝિટ વર્ડ, ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધાર્થી શબ્દો, તો બીઆઈજી બિગ, બિગ એટલે કે મોટું, એનું ઓપોઝિટ શું થશે સ્મોલ, ન્યૂ તો ઓલ્ડ, યંગ તો ઓલ્ડ, ક્લીન તો ડટી, થીક તો થીન, ફેટ તો થીન, ટોલ તો શોર્ટ, લોંગ તો શોર્ટ, હોટ તો કોલ્ડ, લાઇટ તો હેવી। આ તમારે ઓપોઝિટ વર્ડ કલર્સના આયુ આખું પેજ તમારે નોટબુકમાં લખવાનું રહેશે। હવે અહીં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એપલ છે અને બનાના છે, પૂછ્યું છે એન એપલ ઇઝ, તો એપલ કેવું હોય તો રેડ, તો બનાના કેવું હોય યલો। પછી અહીંયા છે એન એલિફન્ટ ઇઝ, તો એલિફન્ટ કેવું હોય બિગ હોય તો બિગ, ને અ રેબિટ ઇઝ સ્મોલ, અ સ્વાન ઇઝ, તો સ્વાન હંસ કેવો હોય વ્હાઇટ, ને ક્રો બ્લેક, તો ક્રો ઇઝ બ્લેક, અ બ્રાન્ચ ઇઝ હેવી, ને લીફ ઇઝ લાઇટ, એટલે બ્રાન્ચ દાડી હોય તે ભારે હોય ને લીફ કેવું હોય હલકું હોય, ટી ઇઝ હોટ, ચા કેવી હોય ગરમ હોય, ને આઈસ્ક્રીમ કેવો હોય કોલ્ડ હોય એટલે કે ઠંડો, અ બનિયન ટ્રી ઇઝ એટ અ ટ્રંક, એટલે કે બનિયન ટ્રી ખાલી જગ્યાએ છે ટ્રંક, તો બનિયન ટ્રીનું થડ કેવું હોય છે એકદમ થીક હોય એટલે કે જાડું, ને કોકોનટ ટ્રી એઝ ટ્રંક તો થીન એ પાતળું હોય છે, અ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ, ને સનફ્લાવર ઇઝ યલો। હવે આજે પાછળનું છે 48 પેજ નંબરનું આ તમારે જાતે હોમવર્ક કરવાનું રહેશે। ને હવે જે તમારી ગ્રામરની બુકમાં છે 47 નંબર પર દેખો, 47 6 અને 47, તો આ જે અત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં શીખી ગયા ને એ રીતે અહીંયા તમારે આ હું તમને વેર ઇઝ ધ બુક લખેલું છે, તો બુક ક્યાં છે તો કબાટની અંદર છે, તો ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ, વેર ઇઝ ધ ક્લોક, તો ઇટ ઇઝ ઓન ધ વોલ, વેર ઇઝ ધ વેલ્થ, ઇટ ઇઝ નિયર ધ હાઉસ। એવી કરીને આપણે પ્રેપોઝિશનથી તમારે એક ક્વેશ્ચન આન્સર કરવાના, ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે। વેર આર ધ મેન, તો મેન ક્યાં છે તો ઝાડની નીચે, ધ મેન આર અંડર ધ ટ્રી, વેર આર ધ ફ્લાવર્સ, ધ ફ્લાવર્સ આર ઇન ધ વોલ, વેર ઇઝ ધ ગ્લાસીસ, તો ગ્લાસીસ ઇઝ ઓન ધ ચેર। એવું કરીને તમારે લખવાના રહેશે, હું તમને ફોટો સેન્ડ કરીશ, બધાએ લખવાનું રહેશે, ને પેજ નંબર 48માં
તમારે આ જાતે મોઢે એના આન્સર લખવાના રહેશે. 48 અને 49 એ તમારે HW કરવાનું રહેશે. થેન્ક યુ.